હળવદ પંથકમાં ઘાસચારાની અછત અને પાણીની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ અને ખેડૂતો દ્વારા માલઢોર સાથે લડત ચલાવી ઉપવાસ આંદોલન કર્યું હતું. એ સમયે શાસક પક્ષ કોંગ્રેસ દ્વારા આ બાબતે કોઈ ટેકો આપવામાં નહોતો આવ્યો. બીજી તરફ માલધારીઓના પ્રશ્ને કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા કચેરી આંદોલન પાઠવવામાં માલધારી અને ખેડૂત સમાજે રોષે ભરાયો હતો અને કોંગ્રેસે આગેવાનોએ નાટક બંધ કરી દેવા જણાવ્યું હતું. હવે આજે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર દીધું હતું કે ખેડૂતોને પાણી આપો, માલધારીઓને ઘાસચારો આપો. પરંતુ હકીકત પરિસ્થિતિ એવી છે, ખેડૂતો અત્યાર સુધી રજૂઆતો કરીને મરી ગયા, છતાં પણ કોંગ્રેસ ક્યાંય દેખાણી નહીં. માલધારીઓએ બે વખત આવેદનપત્ર દીધું. પહેલી તારીખે માલધારીઓ માલઢોર સાથે અહીંયા ઉપવાસ પર બેઠા હતા, આખો દિવસ ઉપવાસ પર બેઠા, ત્યારે પણ એક પણ કોંગ્રેસવાળા કે કોઈ પણ ભાજપના અગ્રણીઓ ડોકાયા નહીં. ત્યારે અત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવાયું હતું કે ભાઈ તમે માલધારીઓને ઘાસચારો આપો. પણ ખરેખર એ ખાલી એક નાટક પૂરતું જ હતું અને કહેવા પૂરતું જ આવેદનપત્ર દેવાયા હતા. ખરેખર એમને કોઈ માલધારીની ખેડૂતોની કંઈ એમને પડી નથી.